આવનારા વાઇબ્રન્ટ ગુજરાતના સમિટ માટે આદરણીય વડાપ્રધાન સાથે મીટિંગ હતી. ગુજરાતના બધા મુખ્ય અધિકારીઓ મારી સાથે મીટિંગમાં આવેલા. વાઇબ્રન્ટ ગુજરાતની 9મી એડિશન એની આખી ડિટેલ ચર્ચાઓ કરી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ખૂબ એકદમ સારી મદદ મળી રહી છે. લગભગ 100થી વધુ દેશોમાં ડેલિગેશન મોટા આવવાના છે. આ વખતે આફ્રિકા ડે આપણે ઉજવી રહ્યા છીએ. ગુજરાતમાંથી આફ્રિકા ખાતે મોટા પાયે એક્સપોર્ટ અને ઇન્વેસ્ટમેન્ટ અને બિઝનેસ એની પોટેન્શિયાલિટી વધારવા માટેના પ્રયત્ન છે. સાથે સાથે MSME નાના ઉદ્યોગકારોને પણ વધુ સારી તક મળે એ માટે વાઇબ્રન્ટમાં આયોજન કરવામાં આવ્યું છે. શોપિંગ ફેસ્ટિવલ એ પહેલી વખત બની રહ્યો છે. એ શોપિંગ ફેસ્ટિવલ આ વખતે બહુ મોટો 15-27 જાન્યુઆરી આપણે કરી રહ્યા છીએ, જેમાં અમદાવાદના બધા નાના મોટા ટ્રેડર્સ એ ભાગ લેવાના છે અને વિસ્તૃત આખી વાઇબ્રન્ટની અને અલગ અલગ દેશો આ વખતે લગભગ 12થી વધુ દેશો પાર્ટનર કન્ટ્રી છે આપણા. અને મેં કીધું એમ 100થી વધુ દેશોમાંથી ડેલિગેશન પણ આવશે. 30,000થી વધુ ડેલિગેટ્સ પણ ભાગ લેવાના છે અને ભવ્ય આયોજન કર્યું છે. આદરણીય વડાપ્રધાનને પણ અમે આજે નિમંત્રણ આપ્યું છે કે ઇનોગ્રેશન એ ખાસ કરવા આવે અને દુનિયાભરના જે પ્રેસિડેન્ટ વડાપ્રધાનો ત્યાંના મંત્રીઓ બધા આવી રહ્યા છે એમની સાથે પણ આદરણીય વડાપ્રધાન મીટિંગ કરશે. સર, ઉદ્યોગપતિઓને મળ્યા અત્યાર સુધી દેશભરના કેવો સહકાર અને સહયોગ? ખૂબ સારો સહકાર મળ્યો છે. ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટથી ખૂબ રાજી છે અને આ વખતે પણ વાઇબ્રન્ટમાં બધા લોકો ભાગ લેવા આવવાના છે અને નવા MOU પણ કરશે. ઓકે સર, થેન્ક યુ.